हेलो स्टूडेंट्स, वेलकम टू एलके एकेडमी। फ्रेंड्स, आज थी अपने आ लेक्चर सीरीजनी अंतर्गत जोवा जई रह्या छे भारतनो आर्थिक सर्वेक्षण 2021-22। आ इकोनॉमिक सर्वे में भारतनी 2021-22 वर्षनी जे काई परिस्थिति रही छे एना विशे आपणे ओवरव्यू मेळवानो छे अने एग्जाम पॉइंट ऑफ व्यू जे काई अगत्यनी बाबतो छे તેની ચર્ચા કરવાની છે। હવે મિત્રો, તમે જાણો છો કે ઇકોનોમિક સર્વે હોય છે એ કોઈપણ દેશના અર્થતંત્રના પાછલા વર્ષની શું પરિસ્થિતિ રહી છે એના વિશે આપણને માહિતગાર કરતું હોય છે। આ ઇકોનોમિક સર્વેમાં પણ આપણે એવી જ કંઈક બાબતોની ચર્ચા કરવાની છે। જેમ કે શરૂઆતમાં આપણે જોઈશું કે ઇકોનોમિક સર્વે જે છે એ કોણ બનાવે છે, કોણ રજૂ કરે છે, ક્યારે રજૂ થાય છે, બરાબર। પ્લસ આ વખતના ઇકોનોમિક સર્વેક્ષણમાં જો કોઈ નવી બાબત આવી હોય તો તેની વિગતે આપણે ચર્ચા કરીશું। પછીનું ચેપ્ટર છે એ સ્ટેટ ઓફ ધ ઇકોનોમી માટે છે, મતલબ કે ભારતના પાછલા વર્ષમાં અર્થતંત્રની પરિસ્થિતિ શું રહી છે, કેવી રીતની રહી છે એના વિશે વિગતે માહિતી મળશે। ત્યાર પછીનું ચેપ્ટર આપણે ફિશર ડેવલપમેન્ટ્સ વિશે જોઈશું, એટલે કે વિવિધ નાણાકીય બાબતોમાં અર્થતંત્રમાં કેવા કેવા પગલાઓ લેવામાં આવ્યા છે અને ઓવરઓલ રિઝલ્ટ એનું કેવું રહ્યું છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે ભારતના બાહ્ય ક્ષેત્ર વિશે, બાહ્ય એટલે કે એક્સટર્નલ ક્ષેત્ર, એક્સટર્નલ સેક્ટર વિશે ચર્ચા કરીશું, જે અંતર્ગત આપણે ભારતનો વિદેશ વ્યાપાર છે, બરાબર છે, બેલેન્સ ઓફ પેમેન્ટની પરિસ્થિતિ છે, અલગ અલગ પ્રકારના ડેફિસિટ જેમ કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ, કેપિટલ એકાઉન્ટ ડેફિસિટ, એમાં ભારતની પરિસ્થિતિ શું રહી છે એના વિશે ચર્ચા કરીશું। અને તમે જાણો છો કે સ્ટેટ ઓફ ધ ઇકોનોમી, ફિશર ડેવલપમેન્ટ, એક્સટર્નલ સેક્ટર, આમાંથી ઘણી વખત ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર પૂછાતા હોય છે, એટલે આ બધી બાબતો પ્રિલિમ્સ માટે તો કામની છે જ, સાથે સાથે મેન્સ માટે પણ ઘણી અગત્યતા ધરાવે છે, એટલે તમારે એ એંગલથી પ્રિપેરેશન કરવાની રહેશે। અને આપણે આ જે લેક્ચરો ડિઝાઇન કર્યા છે એ પણ કંઈક એ બાબતોની ચર્ચા કરતા હશે। ત્યાર પછી પાંચમો ચેપ્ટર છે મિત્રો, મોનેટરી મેનેજમેન્ટ એન્ડ ફિનાન્શિયલ ઇન્ટરમીડિએશન। રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, તમે જાણો છો કે ભારતની અંદર સેન્ટ્રલ બેંક ગણાય છે અને નાણાકીય નીતિ બાબતે બાય મંથલી પોલિસી રિપ્રેઝેન્ટ કરતી હોય છે, તો એને લઈને જે કંઈ અગત્યની બાબતો છે એમાં જે કંઈ ડેવલપમેન્ટ રહ્યા છે પાછલા વર્ષમાં એની ચર્ચા આપણે વિગતે કરવાના છીએ। ત્યાર પછી મિત્રો, ઇન્ફ્લેશન એ ખૂબ અગત્યનો ટોપિક રહ્યો છે, હંમેશા ઇકોનોમિક સબ્જેક્ટમાં પ્રિલિમ્સ અને મેન્સમાં ઇન્ફ્લેશનને લઈને હંમેશા ક્વેશ્ચનો પૂછાતા હોય છે, તો ઇન્ફ્લેશનની વિગતે સમજણ આપણને ઇકોનોમિક સર્વે સિવાય જે આપણા ઇકોનોમિક્સના લેક્ચરો છે એમાં તમને વધારે જાણવા મળશે। પરંતુ અહીંયા આપણે જે સ્ટડી કરવાની છે એ મૂળ તો પાછલા વર્ષમાં ભારતના ફુગાવામાં કયા કયા પ્રકારના બદલાવ આવ્યા છે કે નથી આવ્યા, તો એને લઈને અગત્યની બાબતો આપણે ચર્ચવાની રહેશે। ત્યાર પછી છે મિત્રો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ। તમે જાણો છો કે વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે 17 છે, બરાબર છે, 17 ગોલ્સ પ્લસ ભારતની પરિસ્થિતિ, એ 17 ગોલ્સને અચીવ કરવા માટે કેવી રહી છે અને બીજી અગત્યની બાબતો જેવી કે ક્લાઇમેટ ચેન્જને લગતી બાબતો તથા જે કંઈ પર્યાવરણીય બાબતોમાં ભારતની જે ઇનિશિયેટિવ્સ હોય, જેમ કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે, બરાબર છે, કોલિશન ફોર ડિઝાસ્ટર રિડક્શન છે, એમાં ઇનિશિયેટિવ્સ છે આપણું, પ્લસ તાજેતરમાં જે UNFCCC જે કોન્ફરન્સ ઓફ પાર્ટી થઈ છે 26 નંબરની, બરાબર છે, તો એને લઈને ભારતનો સ્ટેન્ડ શું રહ્યો છે, પ્લસ પ્રીવિયસ યરમાં ભારતનું શું અચીવમેન્ટ રહ્યું છે એના વિશે વિગતે આપણે જોવાના છીએ। ત્યાર પછી મિત્રો, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ મેનેજમેન્ટ બાબતે જે કંઈ ઇમ્પોર્ટન્ટ બાબતો રહી છે એના વિશે ચર્ચા કરીશું।
રાઈટ? કોઈ પણ અર્થતંત્રના તમે જાણો છો કે ત્રણ ક્ષેત્રો હોય છે, ત્રણ ક્ષેત્રોમાંથી એગ્રીકલ્ચર ક્ષેત્ર જે છે એ સૌથી અગત્યનું હોય છે હંમેશા, રાઈટ? ભારતની વાત કરીએ તો આપણે 50% કરતાં વધારે પોપ્યુલેશન હાલ અત્યારે પણ એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ ક્ષેત્રનો વિકાસ છે, બીજી કંઈ એમના ઇન્સેન્ટિવ્સ છે, રાઈટ, એનું સખત રીતે ધ્યાન રાખવું પડતું હોય છે. તો એમાં જે ઇકોનોમિક સર્વેએ જે બાબતો ઇન્ડિકેટ કરી છે એ આપણે શીખવાની રહેશે, એના વિશે માહિતી મેળવીશું. અર્થતંત્રનું બીજું ક્ષેત્ર છે ઇન્ડસ્ટ્રી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર છે? એટલે ઉદ્યોગ ક્ષેત્ર તરીકે આપણે એને જાણીએ છીએ. તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે કંઈ ડેવલપમેન્ટ રહ્યા છે પાછલા વર્ષમાં, રાઈટ, એના વિશે આપણે વિગતે ચર્ચા કરવાની રહેશે. વેલ ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે ત્રીજું ક્ષેત્ર અર્થતંત્રનું કોઈ પણ હોય, રાઈટ, તો એ છે સર્વિસ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર જેને ગણીએ છીએ. એટલે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ, બરાબર, આ ત્રણ ક્ષેત્રોની અંદર ઇકોનોમીની પરિસ્થિતિ પાછલા વર્ષમાં શું રહી છે એ આપણે આંકડાકીય માહિતી અમુક આપી છે આ સર્વેમાં, કે જે એક્ઝામ માટે અગત્યની થઈ રહેતી હોય છે. તો એના વિશે પણ આપણે અગત્યની બાબતોને કવર કરી લઈશું. ત્યાર પછી નું ચેપ્ટર છે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્પ્લોયમેન્ટ. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મિત્રો તમે જાણો છો કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એને એમાં થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ આપણે 2021 વર્ષમાં થયું છે ભારતનું, પરંતુ એટલું બધું પણ ના કહેવાય. તો સ્પેશિયલી બેઝિક નીડ્સ ભારતના લોકો જે છે એમની સંતોષાય એના માટે ગવર્મેન્ટ સતત કાર્યરત રહેતી હોય છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રશ્ન છે, એમાં હેલ્થ, એજ્યુકેશન, બરાબર છે, રહેઠાણની સુવિધા, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. અને સૌથી અગત્યની બાબત છે ગરીબીને લગતી, એટલે કે એમ્પ્લોયમેન્ટ. બેરોજગાર વ્યક્તિ હોય તો ગરીબીનું પ્રમાણ પણ વધારે હોય છે, એ કોમન લોજિક છે. તો એમ્પ્લોયમેન્ટની પરિસ્થિતિ કેવી રહી છે એ પાછલા વર્ષના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું. પ્લસ એને લગતો કોઈ અગત્યનો બીજો કોઈ નવો એંગલ આવ્યો હશે તો એના વિશે પણ તમને માહિતી આ અંતર્ગત મળી રહેશે. અને મિત્રો, તમે એક ઇમ્પોર્ટન્ટ બાબત આ વખતના ઇકોનોમિક સર્વેમાં એડ કરવામાં આવી છે કે ટ્રેકિંગ ડેવલપમેન્ટ થ્રુ સેટેલાઇટ ઇમેજીસ એન્ડ કાર્ટોગ્રાફી. એટલે કે માની લો કે કોઈ એવો એરિયા છે કે જ્યાં પહેલાં કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ ન હતું, તો સેટેલાઇટથી ઇમેજ લેવામાં આવે તો ત્યાં આપણને એક ઓનલી જમીન જ બતાતી હોય, બરાબર? પરંતુ જેમ જેમ સમય જાય, જેમ જેમ વિકાસ થાય, જેમ જેમ અર્થતંત્રને વેગ મળે, તો એવી એ રીતે એ વિસ્તાર જે છે જ્યાં પહેલાં કોઈ ના રહેતું હોય એ વિસ્તારમાં પણ લોકો ધીમે ધીમે રહેવા લાગે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય, અલગ અલગ ફેસિલિટીઝ તૈયાર થાય, ઇન્ડસ્ટ્રીયલ સેક્શન બને, સ્કૂલો બને, હોસ્પિટલો બને. એટલે સેટેલાઇટમાં એ ઇમેજ ફરીથી લેવામાં આવે તો ત્યાં આપણને ઘણી બધી માનવ વસાહત જોવા મળે. એટલે કે એ પણ એક ડેવલપમેન્ટનો પ્રકાર જ છે. કહી શકાય કે આ છેલ્લા 10 કે છેલ્લા 5 સેટેલાઇટ ઇમેજ પરથી આપણે કહી શકીએ કે ભાઈ હા, ડેવલપમેન્ટ રિયલમાં થયો છે કે નહીં, બરાબર? કાર્ટોગ્રાફી પણ એ જ પ્રક્રિયા છે મિત્રો. વેલ, આપણે ટોટલ 11 ચેપ્ટર છે આ અંતર્ગત. ઇન્ટ્રોડક્શન જે છે એ તો આપણે જસ્ટ એઝ એડ કર્યું છે, પણ મૂળ રીતે આપણી પાસે 11 ચેપ્ટરો છે. બધા જ ચેપ્ટરોને ઇન્ડિવિજ્યુઅલી આપણે આર્થિક સર્વેક્ષણમાં જોવાના છે અને અગત્યની બાબતો ચર્ચવાની છે. એક્ઝામને લઈને જે જે બાબતો ઇમ્પોર્ટન્ટ હશે મિત્રો એ બધી જ આપણે અહીંયા કવર કરી લઈશું, બરાબર છે? તો ટ્રાય કરીએ આજના લેક્ચરમાં કે સ્ટેટ ઓફ ધ ઇકોનોમીને લગતી બાબતો જે છે એ આપણી મહદઅંશે પૂરી થઈ જાય. આગળ વધીએ અને ચર્ચા કરીએ મિત્રો કે ઇકોનોમિક સર્વે જે છે એ તમે જાણો છો કે ઓફિશિયલ રિપોર્ટ કાર્ડ ઓફ ધ કન્ટ્રી છે. મતલબ કે કોઈ પણ દેશનો રિપોર્ટ છે કે પાછલા વર્ષમાં અર્થતંત્રમાં શું થયું છે એનો રિપોર્ટ એ તમને બતાવશે, બરાબર છે? હવે બીજો અગત્યનો સવાલ એ રહ્યો કે આ ઇકોનોમિક સર્વે પ્રિપેર કોણ કરે છે? તો મિત્રો, યાદ રાખવા જેવું છે કે ઇકોનોમિક સર્વે
ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત કામ કરે છે એ આ ઇકોનોમિક સર્વે તૈયાર કરે છે, અને આમાં જે મેઇન વ્યક્તિ હોય છે એને આપણે ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આ વખતની થીમ જે છે ઇકોનોમિક સર્વેની એ પ્રીવિયસ યર કરતાં થોડી ઘણી ડિફરન્ટ છે. આ અંતર્ગત તમે જાણો છો કે છેલ્લા 2 વર્ષથી વિશ્વના બધા જ અર્થતંત્રો અનિશ્ચિત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, રાઈટ? તો આ વખતના ઇકોનોમિક સર્વેમાં આ અનિશ્ચિત પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળાય, રાઈટ, એને પહોંચી વળવા માટે કયા પ્રકારના ડિસિઝનો આ સેન્ટ્રલ ગવર્મેન્ટે પ્લસ સ્ટેટ ગવર્મેન્ટે લીધા છે, તો એને લઈને બધી બાબતોની ચર્ચા કરવામાં આવી છે. એટલે એની ઓવરઓલ થીમ આ વખતે આવી છે. ત્યાર પછી મિત્રો, દર વખતે કેવું હોય છે કે આપણને નોર્મલ કન્ડિશનમાં પ્રોબ્લેમ્સ ખબર હોય તો એ પ્રમાણે પગલાં લઈ શકીએ, પરંતુ છેલ્લા 2 વર્ષથી મેં કહ્યું એમ અનસર્ટેનિટી, આવતીકાલે શું થાય એ ખબર ના હોય, એટલા માટે આવતીકાલની અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે ગવર્મેન્ટે જે કંઈ પોલિસી બનાવી હોય એ એજાઇલ એપ્રોચ, એટલે કે અગાઉથી જાગૃત કરીને બનાવી હોય કે ભાઈ આપણે અનસર્ટેનિટી ફેસ કરવાની જ છે, રાઈટ? તો એ પ્રમાણે જે બેસ્ટ લાગતું હોય એ ફાઇનલી કરવામાં આવતું હોય છે, રાઈટ? તો ટ્રેડિશનલ એપ્રોચથી ખસી અને જાગૃત એપ્રોચ જે છે એ આ વખતના મતલબ છેલ્લા 1 વર્ષમાં ગવર્મેન્ટે અપનાવ્યો છે એવું ઇકોનોમિક સર્વેનું કહેવું છે. દર વખતે કદાચ તમે પ્રીવિયસ યરનો ઇકોનોમિક સર્વે જોયો હોય તો મિત્રો એ 2 વોલ્યુમમાં હોય છે. પહેલું વોલ્યુમ જે છે એ થિયોરિટિકલ હોય છે, એના અંદર ઘણા બધા કન્સેપ્ટ પણ હોય છે, અને બીજું વોલ્યુમ જે છે એ અંતર્ગત સ્ટેટ ઓફ ધ ઇકોનોમી હોય છે. ત્યાર પછી એગ્રીકલ્ચર, સર્વિસ, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના અલગ અલગ આંકડાકીય માહિતી આપવામાં આવેલી હોય છે. પરંતુ આ વખતે જો 2 વોલ્યુમમાં ઇકોનોમિક સર્વે પ્રોડ્યુસ નથી કરાયો, માત્ર 1 જ વોલ્યુમમાં સર્વે જે છે પ્રોડ્યુસ કરી દેવાયો છે, અને એ અંતર્ગત બધી બાબતોની ચર્ચા કરી લેવાય છે, રાઈટ? અને એક નવી બાબત આમાં એ પણ એડ કરાય છે કે દરેક ચેપ્ટરના અંતે એ લોકોએ એપેન્ડિક્સ આપેલું છે, રાઈટ? એટલે કે વધારાની આંકડાકીય માહિતી હોય એ એપેન્ડિક્સ સ્વરૂપે ચેપ્ટરના અંતે જોડી દેવામાં આવે છે, બરાબર? અને લાસ્ટ અગત્યની એક બાબત છે કે જે આપણું છેલ્લું ચેપ્ટર છે સેટેલાઇટ એન્ડ જિયોસ્પેશિયલ ઇમેજીસ, એ સેટેલાઇટ ઇમેજીસનો અને કાર્ટોગ્રાફીનો ઉપયોગ કરીને ડેવલપમેન્ટ કેટલું થયું છે એ જનરલી બતાવવામાં આવે છે, એ છેલ્લા ચેપ્ટરમાં છે કે જેમાં અર્બનાઇઝેશન કેટલું થયું એ આપણને ખબર પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એનવાયરમેન્ટલ ઇમ્પેક્ટ, ફાર્મિંગ પ્રેક્ટિસ, રાઈટ, વગેરે જેવી બાબતો કેટલા અંશે આગળ વધી છે એનું ઇમેજ થ્રુ આપણને જાણકારી ઘણા બધા એક્યુરસી સાથે આપણને મળી શકે છે. તો આ લાસ્ટ ચેપ્ટર એ ચર્ચા કરે છે. આઈ હોપ મિત્રો કે આ ઇન્ટ્રોડક્શનમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે, જેમ કે ઇકોનોમિક સર્વે કોણ રિલીઝ કરે છે, બરાબર છે, આ વખતના ઇકોનોમિક સર્વેમાં કોઈ ખાસ બાબત હોય તો તે, તો એ બધી બાબતો ઓલરેડી મેં તમને અહીંયા જણાવી રાખી છે, બરાબર? હવે આગળ વધીએ અને ચર્ચા કરીએ આપણા પહેલા ચેપ્ટરની, ધ સ્ટેટ ઓફ ધ ઇકોનોમી. હવે આ ચેપ્ટર અંતર્ગત મિત્રો જે કંઈ અગત્યની બાબતો છે એમાં અમુક આંકડાકીય માહિતીઓ પણ છે. હવે એ આંકડાકીય માહિતીઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, અને સાથે સાથે એવું હોય તો તમે નોટ અને પેન લઈને અગત્યની બાબતોને તમે નોટ પણ કરી શકશો, જેથી કરીને એક્ઝામ આવે એના પહેલાં રિવિઝનમાં તમને ઘણો બધો ફાયદો રહે. આ ચેપ્ટર અંતર્ગત ભારતનું અર્થતંત્ર 2021-22માં કેટલું ગ્રોથ રહ્યું છે, રાઈટ, એનો અંદાજ આપવામાં આવ્યો છે. જેમ કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ એસ્ટિમેટેડ ટુ ગ્રો બાય 9.2%, રાઈટ, ઇન 2021-22. એટલે આ આંકડો તમારા માટે એક અગત્યનો થઈ જાય. બીજું મિત્રો, આ એડવાન્સ એસ્ટિમેટ છે, બરાબર છે, એટલે રિયલ આંકડો આપણને ત્યાર પછી મળતો હોય છે. અને 2020-21ની વાત કરીએ તો મિત્રો તમે જાણો છો કે લોકડાઉનના કારણે પ્લસ અલગ અલગ બીજી ઘણી બધી પરિસ્થિતિઓના કારણે અર્થતંત્ર જે છે એનું સંકોચન થયું છે, એટલે 7.3% કોન્ટ્રેક્શન એનો લાસ થયેલું.
અને 2022-23ના વર્ષ મતલબ કે આગામી નાણાકીય ક્ષેત્ર નાણાકીય વર્ષ એટલે કે 2022-23માં અંદાજ લગાડવામાં આવ્યો છે કે ભારતનું અર્થતંત્ર 8-8.5% દરે ગ્રો કરશે, રાઈટ, એટલે કે વૃદ્ધિ પામશે, રાઈટ. તો 3 આંકડાઓ તમારી પાસે છે, 7.3 એ પાછલા વર્ષનું, 9.2 એ આ વર્ષનું, અને 8.5 એ જે છે એ 2022-23 મતલબ આવનાર વર્ષ માટે છે, રાઈટ. તો આ આંકડો તમારે યાદ રાખવાનો રહેશે. ત્યાર પછીની વાત કરીએ મિત્રો, તો ઘણા બધા પ્રકારના અલગ અલગ ચેલેન્જીસ આપણે ઇકોનોમીમાં આવ્યા છે, જેમ કે ફર્સ્ટ મેજર પ્રોબ્લેમ COVID-19, રાઈટ. એના કારણે મિત્રો સપ્લાય ચેઇનનું ડિસરપ્શન ઘણું બધું હદે થયું છે. એ સિવાય ઇન્ફ્લેશન પણ ઘણી હદે વધ્યો છે, જેણે પણ અર્થતંત્રની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કર્યા છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો રિસ્પોન્સની. હવે ચેલેન્જીસ ઇકોનોમીમાં આવે તો એના અગેન્સ્ટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કંઈક અને સ્ટેટ ગવર્મેન્ટ કંઈક એક્શન લેતી હોય છે. એટલે સેકન્ડ વેવની ઇમ્પેક્ટની વાત કરીએ મિત્રો, તો ઇકોનોમિક સેકન્ડ વેવમાં જે ઇકોનોમિક ઇમ્પેક્ટ પડી છે એના અગેન્સ્ટમાં ગવર્મેન્ટે શું કર્યું છે, તો કે કેપિટલ એક્સપેન્ડિચર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવાનું હોય છે એને ઘણું બધું વધારી દીધું છે, રાઈટ. અને ત્યાર પછી હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટરની વાત કરીએ તો ટોટલ 80 જેટલા હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટર્સ છે કે જે ઇન્ડસ્ટ્રી છે, સર્વિસ છે, ગ્લોબલ ટ્રેન્ડ્સ છે, મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી છે, રાઈટ. તો એ સિવાય GST કલેક્શન છે, પાવર કન્ઝમ્પશન છે, તો એને મિત્રો આ હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટર્સ કહેવાય છે. એટલે કે હું જે હમણાં બોલી ગયો ઇન્ડિકેટર્સ, એ ઇન્ડિકેટર્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હોય એનો મતલબ એવો થાય કે ગવર્મેન્ટે જે સેકન્ડ વેવમાં જે ઇમ્પેક્ટ પડી છે ઇકોનોમીમાં, રાઈટ, કોવિડના કારણે તો એના અગેન્સ્ટમાં કંઈક પગલાં લીધા છે અને આ ઇન્ડિકેટર આપણા અર્થતંત્રને આગળ વધતું હોય એવું ઇન્ડિકેટ કરે છે, બરાબર છે. આવા ટોટલ 80 ઇન્ડિકેટર્સ છે. આ 80 ઇન્ડિકેટર્સ ઇકોનોમિક સર્વેમાં ઓલરેડી આપેલા છે, બરાબર છે. તો એ ત્યાં તમે એની સ્ટડી કરી શકશો. વેલ ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકશો કે ગ્રોસ ડોમેસ્ટિક આઉટપુટની વાત કરેલી છે. એ પણ તમે જાણો છો કે આપણું GDP જે છે એમાં બેઝ વર્ષ, કોન્સ્ટન્ટ પ્રાઇઝની વાત કરીએ તો 2011-12ના બેઝ વર્ષ પ્રમાણે આ ગણતરી કરાયેલી છે. GDPની વાત કરીએ તો સકલ ઘરેલું ઉત્પાદન જેને કહીએ આપણે, કે દેશની અંદર એક વર્ષની અંદર થતા કુલ માલ સામાન અને સેવાઓના ઉત્પાદનનો આખરી કિંમતનો સરવાળો, રાઈટ. તો બ્લુ કલરની લાઈન, ફર્સ્ટ લોકડાઉન તમે જોઈ શકો કે ઇકોનોમિક એક્ટિવિટી ઘણી બધી ડીપ ગઈ છે, એટલે કે મંદ પડી છે. ત્યાર પછી સેકન્ડ વેવમાં તમે જોઈ શકો કે કમ્પેરેટિવલી એટલો બધો, હા, ઇકોનોમિક એક્ટિવિટી થોડા હદે સેકન્ડ વેવમાં, કોવિડ વેવમાં મંદ પડી છે, પણ કમ્પેર ટુ ફર્સ્ટ વેવ ઘણો બધો ફરક છે, એટલે કે એટલો બધો એમાં ચેન્જીસ નથી આવ્યો, બરાબર છે. આ કેસરી લાઈન જે છે એ GVA બતાવે છે. GVA એટલે કે GDP પ્લસ સબસિડી માઇનસ ટેક્સીસ, બરાબર છે. એ રીતે આપણે એની ગણતરી કરતા હોઈએ છીએ. ત્યાર પછીની વાત કરીએ મિત્રો તો આ જે ગ્રાફ છે એ GDP અને GVAનું રૂપિયાના ટર્મ્સમાં ઇન્ફોર્મેશન આપે છે. એમાં તમે જોઈ શકો કે GDP જે છે એ આ લાઈન બતાવે છે કે GDP 140 લાખ કરોડ હતો 2018-19માં, જે 2019માં 145 કરતાં વધારે થયો. ત્યાર પછી 2020-21માં એ ઘટ્યો, બરાબર, એક લાખ એકસો ને પાંત્રીસ લાખ કરોડ જેવો થયો, અને 2021-22માં એ વધ્યો છે. એટલે કહી શકાય કે ઇકોનોમિક એક્ટિવિટી ઘણી બધી ઝડપથી થઈ રહી છે. એક વાત યાદ રાખજો મિત્રો કે GDP જે છે હંમેશા GVA કરતાં વધારે હોય છે, બરાબર છે. કારણ કે GVAની ડેફિનેશન હમણાં મેં તમને કીધી છે, એ પ્રમાણે તમે એની કમ્પેરિઝન કરી શકશો. વેલ ફ્રેન્ડ્સ, આગળ વધીએ અને ચર્ચા કરીએ એક ટર્મની કે જે ખૂબ જ અગત્યતા ધરાવે છે ઇકોનોમિક બાબતોમાં, ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન જે છે, ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન, એને લઈને ઘણી વખત પ્રિલિમ્સ અને ઘણી વખત મેઇન્સમાં પણ ક્વેશ્ચનો પૂછાતા હોય છે.
એટલે ફિક્સ કેપિટલ ફોર્મેશનની વાત કરીએ તો મિત્રો, કેપિટલ ફોર્મેશન એટલે શું? તો કે જે ફિઝિકલ એસેટ્સ હોય, બરાબર, કે જેને આપણે ટચ કરી શકતા હોય એવી એસેટ્સનું જનરેશન થયું હોય તો એને કેપિટલ ફોર્મેશન, ફિક્સ કેપિટલ ફોર્મેશન કહેવાય, બરાબર છે? એટલે ડેફિનેશન આ રીતે થઈ શકે કે GFCF રિફર્સ ટુ ધી નેટ ઇન્ક્રીઝ ઇન ફિઝિકલ એસેટ. હવે આમાં ઇન્વેસ્ટમેન્ટને ઇન્ક્લુડ કરવાનું છે, પરંતુ તેમાં થતા ઘસારાને અથવા ડિસ્પોઝલને બાદ કરવાનું છે, બરાબર છે? એટલો જ અહીંયા ફરક છે. વેલ, ફિક્સ કેપિટલ એટલે મતલબ આપણે ઇન્વેસ્ટમેન્ટમાંથી ઘસારાને બાદ કરીએ અથવા ડિસ્પોઝલને કાઢી નાખીએ ત્યાર પછી જે મળે આપણને નેટ મળતું હોય છે, બરાબર છે? તો ગ્રોસ ફીસ, ફિક્સ કેપિટલ જે છે એ તમે આ રીતે વ્યાખ્યાયિત કરી શકો. હવે ફિક્સ કેપિટલ, હવે ફંડામેન્ટલ આનો એવો છે કે જેટલું ફિક્સ કેપિટલ આપણું વધે એનો મતલબ એવો થાય કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારે છે. હવે સ્વાભાવિક છે મિત્રો કે જેટલું રોકાણ વધુ કરશો એટલો જ જોબ વધારે જનરેટ થશે, લોકોને રોજગારી વધારે મળશે, પ્લસ સાથે સાથે જીવન ધોરણ પણ ઊંચું આવશે. અને એ એક ઇન્ડિકેટર છે કે ભારતનું અર્થતંત્ર છે એ ઘણી બધી સારી પ્રગતિ કરી રહ્યું છે. મતલબ ગ્રોસ ફિક્સ કેપિટલ જેટલું વધે એટલું વધારે સારું. હવે અહીંયા તમે આ જે આ કલરમાં જે દર્શાવ્યું છે, બરાબર છે, એ કલર તમે જોઈ શકશો કે ગુલાબી કલરમાં Q1, Q2, Q3, Q4 મતલબ કોઈ પણ એક નાણાકીય વર્ષ લઈ લો મિત્રો તો એમાં ત્રણ મહિનાના ક્વાર્ટર હોય છે. Q1 એટલે પહેલા 3 મહિના, Q2 એટલે બીજા 3 મહિના, Q3 Q4 એટલે ટોટલ 12 મહિના એક વર્ષ પૂર્ણ થાય. એટલે પ્રગતિ આ બાબતોની જનરલી ક્વાર્ટરલી મપાતી હોય છે, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો કે કેપિટલ ફોર્મેશન જે છે એ કોવિડના પહેલા વેવમાં ઘટ્યું છે, બરાબર છે? અહીંયા જોઈ શકો તમે. અને ત્યાર પછી બીજા અને ત્રીજા ચોથા ક્વાર્ટરમાં કન્ટિન્યુઅસ કેપિટલ ફોર્મેશન વધ્યું છે, એનો મતલબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધ્યું છે. ત્યાર પછી સેકન્ડ વેવમાં મિત્રો થોડું ઘટ્યું છે અને ફરીથી 2021-22માં Q2 એટલે પછીના ત્રણ મહિનામાં ફિક્સ ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન જે છે એ વધ્યું છે. આ લાઈન જે છે એ રૂપિયાના ટર્મ્સમાં બતાવે છે અને આ પર્સન્ટેજના ટર્મ્સમાં બતાવે છે, બરાબર છે? એટલે કે ફિક્સ કેપિટલ ફોર્મેશનનો GDPમાં શેર કેટલો છે એ આ આંકડાઓ બતાવે છે. એટલે આ આંકડાઓ ઇકોનોમિક સર્વેમાં આપેલા જ છે, આ ટેબલ ત્યાંથી જ લેવામાં આવ્યું છે. એટલે તમે જસ્ટ આપણી ઇન્ફોર્મેશન માટે જોઈ શકીએ કે ભાઈ અર્થતંત્રમાં અર્થતંત્ર જે છે એ વેગથી જઈ રહ્યું છે. હવે આગળ વધીએ અને ચર્ચા કરીએ મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર્સ. મેક્રો ઇકોનોમિક સ્ટડીનો મતલબ એવો થાય મિત્રો કે કોઈ નાનકડી બાબતની સ્ટડી આપણે નથી કરતા. આપણે ખેતી છે, ઇન્ડસ્ટ્રીઝ છે, સેવા ક્ષેત્ર છે, બરાબર છે, એવી ભારત દેશના સંપૂર્ણ ભારત દેશના અર્થતંત્રને આવરી લેતી બાબતોની ચર્ચા કરીએ છીએ એટલા માટે માઇક્રો ઇકોનોમિક સ્ટડીમાં એ ગણાય છે, બરાબર? તો માઇક્રો અને મેક્રોની ડેફિનેશન ઓલરેડી મિત્રો લેક્ચરની અંદર આવી ચૂકી છે, ફરીથી અહીંયા હું એમને દોહરાવતો નથી. મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટરની વાત કરીએ તો એમાં પેલું એગ્રીકલ્ચર ક્ષેત્રમાં આ એક જ એવું ક્ષેત્ર રહ્યું છે કે જે COVID-19માં જે કંઈ લોકડાઉન થયું અથવા બીજી કંઈ ડાઉન ઇફેક્ટ આવી એની આ ક્ષેત્ર ઉપર ઓછામાં ઓછી અસર થઈ છે, બરાબર? એટલે 3.9% દરે 2021-22માં આ ક્ષેત્રમાં ગ્રો થવાના એંધાણ છે, બરાબર છે? અને આના પહેલાંના વર્ષમાં એટલે કે 2020-21માં 3.6% દરે ગ્રો થયું હતું. આ આંકડાઓ જસ્ટ તમારે યાદ રાખવાનો છે કારણ કે એક્ઝામની અંદર પૂછવાની શક્યતા રહે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની. ઇન્ડસ્ટ્રી ક્ષેત્રની અંદર તમે જાણો છો કે માઇનિંગ અને કન્સ્ટ્રક્શનનો અહીંયા સમાવેશ કરી લેવામાં આવ્યો છે આપણે, અને 2021-22ના અંદાજ પ્રમાણે કે ભાઈ ઇન્ડસ્ટ્રી ક્ષેત્ર 11.8% દરે ગ્રો થશે અને 2020-21માં એટલે કે પ્રીવિયસ યરમાં આ ક્ષેત્ર જે છે એ 7% એમાં સંકોચન થયું, એટલે કારણ કે ઇકોનોમિક એક્ટિવિટી એટલી બધી હતી નહીં એ સમયે. ત્યાર પછી આગળ વધીએ અને ચર્ચા કરીએ સર્વિસ ક્ષેત્રની.
સર્વિસ ક્ષેત્ર મિત્રો સૌથી વધારે પેન્ડેમિક એટલે કોવિડ-19માં સૌથી વધારે કોઈને ઇફેક્ટ થઈ હોય કોઈ ક્ષેત્રને તો એ સર્વિસ ક્ષેત્ર છે. કારણ કે આ ક્ષેત્ર એવું છે કે જ્યાં પર્સન ટુ પર્સન કોન્ટેક્ટ વધારે છે. હવે સ્વાભાવિક રીતે કોવિડ-19 છે એ તો કમ્યુનિકેબલ ડિઝીઝ છે, એટલે લોકોના સંપર્કમાં આવવાથી જનરલી સ્પ્રેડ થતું હોય છે. સો લોકોના સંપર્કમાં આવવાવાળી બધી જ સર્વિસો મિત્રો ઘણા બધા હદે અફેક્ટેડ રહી છે, રાઈટ? એના કારણે 2021ની વાત કરીએ બરાબર તો એ અંતર્ગત સર્વિસ ક્ષેત્ર જે છે એ 8.2% દરે ગ્રો થવાના એંધાણ છે. અને એના પહેલાંના વર્ષમાં મિત્રો સર્વિસ ક્ષેત્ર 8.4% દરે ગ્રો થયું હતું, બરાબર છે? સો આ એક સર્વિસ ક્ષેત્રની કન્ડિશન આપણને આપી છે. ત્યાર પછી ફિક્સ કેપિટલ ફોર્મેશનમાં આગળ મેં તમને ડેફિનેશન પણ સમજાવી છે અને એની એનો ગ્રાફ પણ એક બાજુમાં આપેલો છે કે જેના પરથી તમે સમજી શકશો કે હકીકતે કે પેન્ડેમિક લેવલ કરતાં પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો ગવર્મેન્ટે ઘણો બધો વધાર્યો છે, રાઈટ? તો એ તમે 2021-22ના વર્ષનું જે છે 2021ના વર્ષનું સેકન્ડ ક્વાર્ટર જે છે એમાં તમે એનું પ્યોર ઇન્ડિકેશન જોઈ શકો છો, બરાબર? એટલે કે 2021નું વર્ષ આખું અને 2022ના વર્ષની શરૂઆત બધી જ બાબતોમાં મિત્રો ઘણો બધો ફરક રહ્યો છે. ત્યાર પછી બેલેન્સ ઓફ પેમેન્ટની બાબતોની ચર્ચા કરીએ તો બેલેન્સ ઓફ પેમેન્ટમાં કેપિટલ એકાઉન્ટ આવશે અને કરંટ એકાઉન્ટ આવશે. એની ડિટેલમાં સમજૂતી ઓલરેડી મેં અગાઉના લેક્ચરોમાં તમને આપી છે. બેલેન્સ ઓફ પેમેન્ટ મિત્રો છેલ્લા 2 વર્ષમાં સરપ્લસ રહ્યું છે અને એના જ કારણે તમે જાણતા હશો કે કરંટ અફેર્સમાં તમે સ્ટડી પણ કર્યું હશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ફોરેક્સ રિઝર્વ જે છે એ ઘણું બધું વધ્યું છે. એટલે સ્વાભાવિક રીતે કે ફોરેક્સ રિઝર્વ વધે એનું મેઇન રીઝન જ છે કે આપણા જે બેલેન્સ ઓફ પેમેન્ટની પરિસ્થિતિ જે છે એ પોઝિટિવ રહી હશે, સરપ્લસ રહી હશે એટલા માટે, બરાબર? ત્યાર પછી તમે જોઈ શકશો મિત્રો આ મર્ચન્ડાઇઝ ટ્રેડ બતાવે છે કે ભારત દેશનો ટ્રેડ US billion dollar કેટલો રહ્યો છે. હવે ઓવરઓલ વાત કરીએ મિત્રો તો આપણો એમ જે ટ્રેડ છે એમાં આપણે હંમેશા ડેફિસિટ રહેતી હોય છે, કારણ કે આપણે ઇમ્પોર્ટ વધારે છે કમ્પેર ટુ એક્સપોર્ટ, રાઈટ? કોવિડની પરિસ્થિતિ જોઈએ મિત્રો તો April 2019થી લઈ અને December 2021 સુધી આ ગ્રાફ બતાવ્યો છે. એ અંતર્ગત જે ગુલાબી લાઈન છે એ મિત્રો એક્સપોર્ટ બતાવે છે. તો તમે જોઈ શકો કે અહીંયા એક્સપોર્ટ આ પીરિયડ પછી સતત વધ્યો છે, બરાબર છે? આ રીતે જાય છે અને એની સાથે સાથે મિત્રો ઇમ્પોર્ટ પણ આપણો વધ્યો છે, રાઈટ? તો ઓવરઓલ એમ જોવા જશો તો ઇમ્પોર્ટ આપણો વધી જાય છે એક્સપોર્ટ કરતાં. એના કારણે અહીંયા જે ઓવરઓલ ટ્રેડ બેલેન્સ આપણને જે દેખાય છે એ નેગેટિવમાં આવતી રહે છે, બરાબર? તો આ એક આમ એક સારી બાબત કહેવાય કે ઇકોનોમી ઓપન થઈ છે, અગત્યના પગલાં ગવર્મેન્ટે લીધા છે એટલે આ બધું થયું છે. ત્યાર પછી ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન સર્વિસમાં આપણો ટ્રેડ કેવો રહ્યો છે એની વાત કરીએ તો ઓવરઓલ એમ જોવા જશો તો સર્વિસના ટ્રેડમાં આપણે હંમેશા પોઝિટિવમાં રહેતા હોઈએ છીએ, રાઈટ? આ ફરીથી આ સેકન્ડ વેવવાળો પીરિયડ આવ્યો છે એટલે થોડું ઘણું ડીપ આવ્યું છે. અધરવાઇઝ સર્વિસ ટ્રેડમાં આપણે હંમેશા સરપ્લસ રહીએ છીએ. અને કરંટ એકાઉન્ટ બેલેન્સની વાત કરીએ મિત્રો તો કરંટ એકાઉન્ટ બેલેન્સ પણ ભારતની 2021-22ના બીજા ક્વાર્ટરમાં થોડી ઘણી ડાઉન ગઈ છે. અધરવાઇઝ આનો ગ્રાફ પણ મિત્રો તમે જોઈ શકો કે કરંટ એકાઉન્ટ બેલેન્સમાં GDPના જે પર્સન્ટેજમાં હોય છે એમાં થોડો ઘણો પોઝિટિવ સિગ્નલ આપણને જોવા મળ્યા છે. વેલ, ત્યાર પછી મિત્રો કેપિટલ માર્કેટની વાત કરીએ તો કેપિટલ માર્કેટમાં ઇન્ડિયન કંપનીઓ જે ભાગ લેતી હોય છે એણે ઘણું બધું સારું પરફોર્મન્સ ઇવન કોવિડના ટાઈમમાં પણ કરી બતાવ્યું છે, રાઈટ? એટલા માટે જ તમે જોશો આપણે શેર બજાર જે છે, રાઈટ, એમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે ઇવન કોવિડ-19 હોવા છતાં પણ. એટલે રેકોર્ડ બ્રેક કમ્પેર ટુ વર્લ્ડ શેર માર્કેટ, ભારતનું શેર માર્કેટ જે છે એમાં ઘણી બધી પ્રગતિ જોવા મળી છે. બેન્કિંગ સિસ્ટમની વાત કરીએ મિત્રો તો બેન્કિંગ સિસ્ટમમાં નોન પરફોર્મિંગ એસેટ આપણે જેને NPA કહીએ છીએ એ NPA આજે કોવિડના ટાઈમમાં ઘણો બધો
ઘટ્યો છે. એના કારણે બેન્કો પાસે ઘણા બધા ઘણી બધી કેપિટલ ની બચત થઈ છે, મતલબ કે ઘણા બધી સરપ્લસ છે જે પોતે અલગ અલગ ક્ષેત્રોને લોન તરીકે આપી શકે એમ છે. એટલે બેન્કોનું પણ પરફોર્મન્સ ઓવરઓલ સારું છે કે એમાં એનપીઓમાં ઘટાડો થયો છે. ઇન્ફ્લેશનની વાત કરીએ મિત્રો, તો ઇન્ફ્લેશન જે છે એ ગ્લોબલ ઇશ્યુ છે. બધા જ દેશોને ઇન્ફ્લેશને પરેશાન કર્યા છે, સ્પેશિયલી COVID-19 છેલ્લા 2 વર્ષમાં. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ફ્લેશન જે છે એ મિત્રો 5.6% રહ્યો છે, અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ ડબલ ડિજિટમાં જતો રહ્યો છે. એટલે પ્રેઝન્ટ યરની વાત કરીએ આપણે, તો એમ જોવા જશો તો મિત્રો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં ઘણો વધારો થયો છે કમ્પેર ટુ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, રાઈટ? આ રિટેલ ભાવો પણ કહેવાય કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને, અને આ જથ્થાબંધ ભાવો કહેવાય છે, બરાબર છે? એના વિશે વિગતે ચર્ચા આપણે અર્થશાસ્ત્રના લેક્ચરની અંદર કરી છે. ત્યાર પછી વેક્સિનેશનની વાત કરીએ મિત્રો, તો વેક્સિનેશન એ માત્ર કોવિડથી તમને નથી બચાવતું, રાઈટ? એ તો પ્રાઇમરી પર્પઝ હશે કે કોવિડથી તમને વેક્સિનેશન પ્રોટેક્શન આપશે, પરંતુ વેક્સિન લીધા પછી અર્થતંત્ર જે ઓપન થવું જોઈએ, રાઈટ, એનો બેઝ છે કે આપણું મેજોરિટી પોપ્યુલેશન જે છે એમણે એટલીસ્ટ એક ડોઝ લઈ લીધો છે, રાઈટ? તો એના કારણે અર્થતંત્રને ખુલ્લું મૂકવામાં પણ મિત્રો ઘણો બધો ફાયદો થયો છે. એટલે કે સર્વિસ ક્ષેત્રની વાત કરીએ તો ભારતના GDPમાં અને GVOમાં સર્વિસ ક્ષેત્રનો ફાળો સૌથી વધારે હોય, પણ COVID-19ને કારણે સર્વિસ ક્ષેત્રને સૌથી વધારે ખરાબ અસર થઈ. હવે આ ખરાબ અસર થવાના કારણે મિત્રો આપણે ઘણું બધું GDPમાં પણ ઘટાડો થયો છે, અને વેક્સિન જે છે એના કારણે સર્વિસ ક્ષેત્રો મેજરલી આપણે કોઈ પણ પ્રકારના ડર વગર ઓપન કરી શકીએ, બરાબર છે? અને તમે જાણો છો કે મિત્રો ઇકોનોમિક સર્વે જે બહાર પડ્યો છે ત્યાં સુધીમાં એમણે તો કહી દીધું છે કે ઓવરઓલ શું કહેવાય 157 કરોડ ડોઝીસ જે છે, રાઈટ, એ ઓલરેડી અપાઈ ચૂક્યા છે, જેમાં 91 કરોડ લોકોનો સમાવેશ થઈ જાય છે, અને 91 કરોડ લોકો એવા છે કે જેમણે એટલીસ્ટ એક ડોઝ લઈ લીધો હોય, અને 66 કરોડ લોકો એવા છે કે જેમણે બંને ડોઝ લઈ લીધા હોય છે, બરાબર છે? વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી વાત કરીએ બારબેલ સ્ટ્રેટેજીની, સેફ્ટી નેટ્સ અને એજાઇલ રિસ્પોન્સની. મિત્રો બારબેલ સ્ટ્રેટેજી એટલે શું? કે દેટ કમ્બાઇન્સ બકેટ ઓફ સેફ્ટી નેટ્સ ટુ કુશન ધ ઇમ્પેક્ટ ઓફ વલનરેબલ સેક્શન્સ ઓફ સોસાયટી એન્ડ બિઝનેસ, રાઈટ? મતલબ કે એનો મતલબ એવો થશે મિત્રો કે બિઝનેસને અને લોકોને બચાવવા માટે ગવર્મેન્ટ જે સેફ્ટી કુશનવાળી સ્ટ્રેટેજી વાપરે છે એને બારબેલ સ્ટ્રેટેજી કહેવાય છે. સેફ્ટી નેટ્સ અંતર્ગત મિત્રો જેમાં એવી રીતના નિર્ણયો લેવાના કે જે લોકોને પણ વધારે પડતું નુકસાન થતાં બચાવે, અને સાથે સાથે તેમના બિઝનેસ પણ વધારે પડતું નુકસાન થતું બચાવે. એજાઇલ એપ્રોચની વાત કરીએ મિત્રો, તો એજાઇલ એપ્રોચનો મતલબ એવો થાય કોઈ પણ પ્રકારની અનસર્ટિનિટીને ફેસ કરવા માટે આપણે સતત શું કરવું પડે, તો સતત ફીડબેક લેવી પડે, અને રિયલ ટાઈમ પ્રમાણે મતલબ કે અત્યારે જે આપણી પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે એડજસ્ટમેન્ટ કરતું રહેવું પડે. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટે એજાઇલ રિસ્પોન્સની સ્ટ્રેટેજી આ વખતે અપનાવી છે, રાઈટ? તો એ અંતર્ગત સેફ્ટી નેટ્સ અને બારબેલ સ્ટ્રેટેજી જે છે, રાઈટ, એનો પણ સમાવેશ થઈ જાય છે. ત્યાર પછી આગળની વાત કરીએ મિત્રો, તો કે ગવર્મેન્ટે એવા કયા મેઝર્સ લીધા છે કે જે સેફ્ટી નેટ તરીકે આપણે કાઉન્ટ કરી શકીએ, કે સોસાયટીની અંદર વલનરેબલ સેક્શન જે છે એને સ્પેશિયલી પ્રોટેક્ટ કરતા હોય, તો એવા કયા મેઝર્સ ગવર્મેન્ટે લીધા છે કે જે COVID-19થી આપણને પ્રોટેક્શન આપે છે? સૌથી પહેલાં વાત કરીએ કેશ ટ્રાન્સફરની. મિત્રો કેશ ટ્રાન્સફરની વાત છે તો તમે જાણો છો કે ગવર્મેન્ટે 500 રૂપિયા પ્રતિ મહિનો 3 મહિના સુધી જ મહિલાઓને સ્પેશિયલી જનધન અકાઉન્ટમાં આપ્યા છે. ત્યાર પછી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે છે, રાઈટ, એ અંતર્ગત પણ તમે જાણો છો કે 6,000 રૂપિયા દર વર્ષે 3 ઇન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવે છે. એટલે કે
કેટલા ખેડૂતોને આપ્યા છે એના આંકડાઓ આપણા માટે અગત્યના નથી, પરંતુ અહીંયા જે અગત્યની બાબતો હું બોલી રહ્યો છું રાઈટ, એ તમારે નોટ ડાઉન કરતી રહેવી પડશે, કારણ કે એક્ઝામની અંદર તમને આ બધી બાબતો કામ આવી જશે. ફૂડ સિક્યોરિટીની બાબતની વાત કરીએ મિત્રો, તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લગભગ 80 કરોડ લોકોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત ફ્રી ફૂડ જે છે જનરલી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો એની સાથે એક સંકળાયેલી બાબત છે વન નેશન વન રેશન કાર્ડ. એ પણ મિત્રો જે માઇગ્રન્ટ વર્કર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેતા હોય એ લોકો માટે ઘણું બધું ફાયદાકારક નીવડ્યું છે. પછી ઉજ્વાલા સ્કીમ જે એલપીજી માટે હોય છે અને ઘણી બધી ફેમસ છે અને ઘણી બધી એની પ્રશંસા પણ મિત્રો કરવામાં આવી છે, તો એ પણ તમે જાણો છો. આ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન કે આ અંતર્ગત જે કંઈ છ અલગ અલગ રાજ્યો જેવા કે બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, આ રાજ્યોમાં જે સ્થળાંતરિત થઈને જે મજદૂરો આવ્યા છે એ મજદૂરોને ઇન્સ્ટન્ટ રોજગાર મળે અને અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ મળે કામ કરવાની, એના માટેના પ્રયોજનો એ અંતર્ગત કરાયા છે. ત્યાર પછી મિત્રો એમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો એમ્પ્લોયમેન્ટમાં મનરેગા પણ છે રાઈટ, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, આ અંતર્ગત જે ડેઇલી રોજગાર પૂરો પાડવામાં આવે છે એમાં એવરેજ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે 2019-20 વર્ષની અંદર. આ સિવાય મિત્રો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં પણ ગવર્મેન્ટે ઘણો બધો ફાયદો કરાવ્યો છે લોકોને. આ સિવાય આત્મનિર્ભર ભારત રોજગાર યોજના એમાં મિત્રો જે એમ્પ્લોયર હોય છે એના ઉપર ફાઇનાન્શિયલ બર્ડન રિડ્યુસ કરવા માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના જાહેર કરાઈ છે જે ઈપીએફઓ અંતર્ગત આવે છે. ત્યાર પછી મિત્રો હાઉસિંગની વાત કરીએ તો તમે જાણો છો કે આપણે ત્યાં સેન્ટ્રલ લેવલે 2 યોજના ચાલે છે, પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના ગ્રામીણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન, જે અંતર્ગત સસ્તા ભાવોમાં લોકોને ઘરોનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ મિત્રો તો દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય વિકાસ યોજના, આ યોજના અંતર્ગત ગામડાઓમાં લોકો સ્વરોજગારી મેળવે તેના માટેની સ્કિલ ડેવલપમેન્ટ કરવાના પ્રયાસો જનરલી કરવામાં આવતા હોય છે. અને સાથે સાથે મિત્રો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પણ છે કે જે અગાઉ જે કહ્યા છે 6 રાજ્યોને આવરી લે છે કે જેમાં માઇગ્રન્ટ વર્કર હોય, મતલબ સ્થળાંતરિત થઈને આવેલા વર્કર્સ હોય એ લોકોને રોજગાર મળી રહે. એમએસએમઈ સેક્ટરની વાત કરીએ મિત્રો તો 2020ની વાત કરીએ તો 3જા મહિનાથી લઈને 8મા મહિના સુધી 6 મહિના માટે લોન મોરેટોરિયમ કરવામાં આવ્યું હતું રાઈટ. અને એ સિવાય મિત્રો ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ છે એ પણ ખૂબ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી અને એનો ઘણો ફાયદો રહ્યો છે એમએસએમઈ સેક્ટર્સને સ્પેશિયલી. અને સાથે સાથે ક્રેડિટ ગેરંટી સ્કીમ પણ મિત્રો આપવામાં આવી જેથી કરીને જે કંઈ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે છે એ ફાઇનાન્સ વગર જો એ લોકોનું અટકતું હોય રાઈટ, બિઝનેસ શરૂ થતો અટકતો હોય તો એ લોકોને ઘણી બધી રાહત મળી રહે. વેલ, ક્રેડિટમાં મિત્રો બીજી ઘણી બધી બાબતો આવે છે જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ છે રાઈટ, એ સિવાય પીએમ સ્વનિધિ સ્કીમ છે. પીએમ સ્વનિધિ સ્કીમ ઘણી બધી ચર્ચામાં રહી છે કે જે સ્ટ્રીટ વેન્ડર હોય છે રાઈટ, એ લોકોના બિઝનેસ રિઝ્યુમ કરવા માટે એ લોકોને કેપિટલ લોન આપવામાં આવે છે, મતલબ વર્કિંગ કેપિટલમાં જેટલી લોનની જરૂર હોય છે રાઈટ એ આપવામાં આવે છે. અત્યાર સુધી ઘણા બધા લાભાર્થીઓએ એમનો લાભ લીધો છે. આ સિવાય સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે એમને પણ ઘણો બધો ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવ્યો છે. અંત્યોદય અન્ન યોજના, નેશનલ રૂરલ લિવલીહુડ મિશન, આ મિત્રો જે ગામડાઓમાં રહેતી ગરીબ મહિલાઓ છે રાઈટ, એમને સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જોડાઈને એ થકી એમને લાભ મળે તે માટે આ સ્કીમ અંતર્ગત ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે.
ઇન શોર્ટ, જે આ સેફટી નેટ્સની વાત કરીએ, રાઈટ, તો સેફટી નેટમાં ગવર્મેન્ટે કેશ ટ્રાન્સફર્સ, ફૂડ સિક્યોરિટી, એમ્પ્લોયમેન્ટ, હાઉસિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, એમએસએમઈ, ક્રેડિટ, રાઈટ, આ જે સોસાયટીમાં રહેલા આપણે લોકો છે, રાઈટ, એક લેવલ કરતા નીચે એ લોકોને એમના બિઝનેસને પ્રોટેક્ટ કરવા માટે ગવર્મેન્ટે આ સ્ટ્રેટેજી અપનાવી છે, બરાબર છે? આઈ હોપ કે મિત્રો તમને બારબેલ સ્ટ્રેટેજી શું છે, પ્લસ સેફટી નેટમાં શું શું પગલાં લેવાયા છે, પ્લસ એજાઇલ એપ્રોચ, એજાઇલ એપ્રોચ એટલે પહેલેથી જાગૃત રહેવું, અને આવનારી સિચ્યુએશન આપણને ખબર નથી તો જે કંઈ સિચ્યુએશન આવતી જાય છે એ પ્રમાણે એકોર્ડિંગલી આપણે પગલાં લેતા જઈએ છીએ, એનો મતલબ એવો થાય, બરાબર? તો દોસ્તો આ બધી વાતો એ અંતર્ગત હતી. ત્યાર પછી આ ગ્રાફ તમે અહીંયા જોઈ શકો છો, એ હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટર્સ જ છે. જે અગાઉ મેં તમને કીધું કે આ ઇકોનોમિક સર્વેમાં ટોટલ 80 જેટલા હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટર્સ આપ્યા છે, કે આ ઇન્ડિકેટર્સ એવું બતાવે છે કે જો એમાં પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ આવ્યો હોય તો સમજવાનું કે ઇકોનોમી ગ્રો કરી રહી છે, રાઈટ, અથવા ગવર્મેન્ટે જે કંઈ પગલાં લીધા છે એ પગલાં ખરેખર યોગ્ય છે અને કામમાં આવ્યા છે. તો અહીંયા તમે જોઈ શકશો કે લગભગ બધા જ ગ્રાફ મેજરલી આપણે 2019 જાન્યુઆરીથી ચાલુ કરીશું અને 2021માં એ પૂરું થતું હશે, એટલે કે છેલ્લા 2 વર્ષની કન્ડિશન આમાં તમને આ ગ્રાફ અંતર્ગત તમે જોઈ શકશો. પહેલો છે ઈ વે બિલ, બરાબર છે, કે ઇલેક્ટ્રોનિક્સ. હવે ટ્રાન્સપોર્ટેશન જેટલું વધે એટલે આ બિલ વધારે જનરેટ થાય, એ સ્વાભાવિક વાત છે. તો આ પોઈન્ટને ફોકસ તમે કરશો તો તમે જોઈ શકો કે અહીંયા પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ છે, બરાબર છે. એટલે ડિસેમ્બર 2021ની વાત કરીએ તો વધારે પડતા ઈ વે બિલ જનરેટ થયા છે વેલ્યુમાં, અને સાથે સાથે એનું વોલ્યુમ પણ વધારે, ગુડ્સ એન્ડ જે બાબતો છે એનું વોલ્યુમ પણ વધારે ટ્રાન્સપોર્ટ થાય છે, બરાબર. જીએસટી કલેક્શનની વાત કરીએ મિત્રો તો જીએસટી કલેક્શન જે છે એ પણ અપ જઈ રહ્યું છે, એ તમે અહીંયા જોઈ શકશો, હે ને? મતલબ કે પર મંથ રેકોર્ડ જીએસટી કલેક્શન થઈ રહ્યું છે, મતલબ સક્સેસિવલી, રાઈટ. ત્યાર પછી પાવર કન્ઝમ્પશનની વાત કરીએ. હવે તમે જાણો છો મિત્રો કે પાવર કન્ઝમ્પશન ઓછું ક્યારે હોય, જ્યારે ઇકોનોમિક એક્ટિવિટી બંધ હોય ત્યારે. સો ફર્સ્ટ વેવ દરમિયાન અહીંયા જોઈ શકશો અને સેકન્ડ વેવ દરમિયાન અહીંયા જોઈ શકશો. અને અહીંયા તમે જોશો કે હવે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થઈ છે, એટલે કે અહીંયા જે ડીપ આવ્યો ત્યાર પછી પાવર કન્ઝમ્પશન વધવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે હવે ઇકોનોમી જે છે એ ઓપન થઈ ચૂકી છે અને એક્ટિવિટી પણ ઘણી બધી વધી છે. ત્યાર પછી મિત્રો ટોલ કલેક્શનની વાત કરીએ. હવે ટોલ કલેક્શન પણ એ જ દર્શાવે કે વાહનો કેટલા આવી રહ્યા છે અને જઈ રહ્યા છે. ટોલ કલેક્શન વધે એનો ડાયરેક્ટ મતલબ એવો થાય કે ઇકોનોમિક એક્ટિવિટી વધી છે, લોકોની અવર જવર વધી છે, બરાબર છે. સેમ થિંગ મિત્રો રિટેલ મોબિલિટીની વાત કરીએ તો એમાં પણ પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ તમે જોઈ શકશો. અને યુપીઆઈ અને એટીએમના ટ્રાન્ઝેક્શનની વાત કરશો, ફર્સ્ટ લોકડાઉનમાં એ ડાઉન ગયા છે, રાઈટ. સેકન્ડ લોકડાઉનમાં ડાઉન યુપીઆઈના ટ્રાન્ઝેક્શન નથી ગયા, પણ એટીએમના ટ્રાન્ઝેક્શનમાં ઘણો બધો ઘટાડો થયો છે. પણ ઓવરઓલ એમ જોશો તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે, કે જે ઇકોનોમી માટે પોઝિટિવ સાઇન છે, રાઈટ. ત્યાર પછીનો હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટર છે મિત્રો ફ્યુલ કન્ઝમ્પશન. ફ્યુલ કન્ઝમ્પશનમાં તમે જોઈ શકો કે ફર્સ્ટ અને સેકન્ડ વેવ દરમિયાન એ ડાઉન રહ્યા છે, પણ અહીંયા ઓછો ડાઉન છે, અહીંયા વધારે ડાઉન છે, અને ધીમે ધીમે ઇકોનોમી ઓપન થઈ એટલે આ ગ્રાફ પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે. ત્યાર પછી મિત્રો પેસેન્જર વેહિકલના સેલમાં પણ ફર્સ્ટ અને સેકન્ડ લોકડાઉન દરમિયાન, મતલબ કે વેવ દરમિયાન ઘણો અસર થઈ છે, પરંતુ ત્યાર પછી આ જે છે એ સ્ટેબિલિટી બતાવે છે. રેલવે પેસેન્જર અર્નિંગ્સની વાત કરીએ મિત્રો તો સ્વાભાવિક રીતે કે આ સમય દરમિયાન તો રેલવે પણ બંધ હતી, રાઈટ, અને ધીરે ધીરે આ જે છે પોઝિટિવ સિગ્નેચર આપણને જોવા મળી રહી છે. એર પેસેન્જર ટ્રાફિકની વાત કરીએ મિત્રો તો એમાં પણ સેમ જેવું રેલમાં થાય એવું જ એરમાં થાય, એરમાં વધારે પોઝિટિવ સિગ્નેચર આપણને જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવોની વાત કરીએ તો પહેલાં લોકડાઉનમાં એ ભાવ ઘણા બધા ડાઉન ગયા છે, પરંતુ સેકન્ડ વેવ દરમિયાન મિત્રો ક્રૂડના ભાવમાં ઘણો સતત વધારો થયો છે, એટલે કે સેકન્ડ વેવ દરમિયાન જે કંઈ ઇકોનોમિક એક્ટિવિટી છે એ એટલી હદે બંધ નથી થઈ, બરાબર. તો ક્રૂડ ઓઇલ પ્રાઇસ જે છે એના ભાવ મિત્રો તમે જાણો જ છો કે ઘણા બધા વધ્યા હતા, રાઈટ, અને
એના કારણે ઘણી બધી આર્થિક મુશ્કેલીઓ પણ જે જનરલી સહન કરવી પડતી હોય છે લોકોને. ત્યાર પછી કરન્સી સર્ક્યુલેશનની વાત કરીએ તો 2019થી લઈ અને 2021 ડિસેમ્બર સુધી સર્ક્યુલેશનની અંદર કરન્સી જે છે રેટ એનું પ્રમાણ સતત વધી રહ્યું છે, એ તમે આ ગ્રાફ પરથી જોઈ શકશો. મની સર્ક્યુલેશન શું છે, M0, M1, M2, M3 શું છે રાઈટ, એના વિશે ડિટેલ ચર્ચા મિત્રો આપણે પ્રીવિયસ ઇકોનોમિકના લેક્ચરની અંદર કરી જ છે. ત્યાર પછી મિત્રો ફોરેન ટ્રેડની વાત કરીએ તો આપણે ઇમ્પોર્ટે વધ્યું છે અને એક્સપોર્ટ પણ વધ્યું છે, એ ઓલરેડી આપણે પ્રીવિયસ ચર્ચા કરી ચૂક્યા છે, બરાબર છે. તો વધારે ચર્ચા અહીંયા નથી કરતો, પરંતુ હાઈ ફ્રિકવન્સી ઇન્ડિકેટર આ છે એટલે એ તમને દર્શાવે છે કે ભાઈ હા આ વસ્તુ વધી રહી છે, બરાબર છે. ત્યાર પછી દરિયા થ્રુ જે કંઈ ટ્રાન્સપોર્ટ આપણે થાય છે, સી ટ્રાન્સપોર્ટ, એમાં પણ તમે જોઈ શકશો કે સેકન્ડ વેવ પછી વધારો થયો છે, પરંતુ ત્યાર પછી ડિસેમ્બર સુધી એનો ઘટાડો જોવા મળ્યો છે અને ત્યાર પછી ફરીથી આ જે છે એક્ટિવિટી વધારે થવાનો પ્રયાસ કરી રહી છે, બરાબર છે. અને ફોરેન એક્સચેન્જ રિઝર્વની વાત કરીએ તો ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં લાસ્ટ અગાઉ પણ મેં તમને વાત કરી છે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ભારતનું ઘણું બધું વધારે છે, એ રિઝર્વ બેંકના લેટેસ્ટ આંકડાઓ પરથી પણ તમે જાણી શકશો. ઇવન તો ફર્સ્ટ લોકડાઉન અને સેકન્ડ વેવ આવ્યો છતાં પણ ભારતનું ફોરેન એક્સચેન્જ વધ્યું છે અને પાસ્ટમાં ક્યારેય પણ ન હતું, એ એટલી બધી હાઈ લિમિટે પહોંચી ચૂક્યું છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે અરાઉન્ડ 625-630 બિલિયન ડોલર જેટલું પહોંચી ગયું છે. આ આંકડો તો મિત્રો ડિસેમ્બર 21નો છે, પરંતુ અત્યારે તમે ફેબ્રુઆરીનો આંકડો જોશો તો આના કરતાં પણ તમને વધારે દેખાશે, બરાબર છે. તો ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં પોઝિટિવ સાઈન એ આપણા માટે ઇકોનોમી માટે પણ મિત્રો પોઝિટિવ સાઈન ઇન્ડિકેટ કરતું હોય છે, બરાબર છે. તો દોસ્તો આ બધી બાબતો હતી આજના લેક્ચરની કે જેમાં તમે ભારતના આર્થિક સર્વેક્ષણ 2021નો જે છે રાઈટ, એમાં ઇન્ટ્રોડક્શન આપણે જોયું કે આપણે સ્ટડી શું કરવાનું છે અને ત્યાર પછી મિત્રો સ્ટેટ ઓફ ધ ઇકોનોમી રાઈટ, કે જે અંતર્ગત આપણે અલગ અલગ બાબતોનો અભ્યાસ કર્યો કે પ્રીવિયસ યરમાં ભારતની અલગ અલગ ક્ષેત્રોમાં પરિસ્થિતિ કેવી રીતની રહી છે રાઈટ, એની ઇન્ફોર્મેશન તમે મેળવી. હવે આગળના લેક્ચરમાં ત્યાર પછીની બાબતો જે છે રાઈટ, એના વિશે આપણે ચર્ચા કરીશું કે જે એક્ઝામમાં ઘણી બધી અગત્યતા ધરાવતી હોય છે. વેલ ફ્રેન્ડ્સ, આના અંદર જે કંઈ આંકડાઓ આવે છે એ આંકડાઓ પણ તમારે સાથે સાથે નોટ કરતા જવાના છે અને કન્સેપ્ટો પણ સાથે સાથે સમજતા જવાના છે, જેથી કરીને આવનારા મતલબ કે કોઈ પણ નેક્સ્ટ એક્ઝામ આવતી હોય, પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય, તો એના અંદર પણ તમે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકશો, બરાબર છે. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આગળની ચર્ચાઓ જે છે ત્યાંથી કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.